નમસ્તે બાળકો આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અગત્યના સો પ્રશ્નોની ચર્ચા કરીશું પ્રશ્ન એક આપણું રાષ્ટ્રગીત કયું છે ગણ મન પ્રશ્ન બે રાષ્ટ્રગીતના રચયિતા કોણ હતા રવીન્દ્રનાથ ટાગોર પ્રશ્ન ત્રણ આપણું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે બંગાળી ભાષામાં પ્રશ્ન ચાર આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મોર પ્રશ્ન પાંચ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે કમળ પ્રશ્ન છ આપણું રાષ્ટ્રીય ફળ કયું છે કેરી પ્રશ્ન સાત આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે હિન્દી પ્રશ્ન આઠ આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો જવાબ આવશે પ્રશ્ન અગિયાર આપણો રાષ્ટ્રીય મંત્ર કયો છે સત્યમેવ જયતે પ્રશ્ન બાર આપણી રાષ્ટ્રીય નદી કઈ છે ગંગા પ્રશ્ન તેર આપણું રાષ્ટ્રીય નાણું કયું છે રૂપિયો પ્રશ્ન ચૌદ આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વાઘ પ્રશ્ન પંદર આપણું રાષ્ટ્રધ્વજ કયો છે ત્રિરંગો પ્રશ્ન સોળ આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે સક્ષવંત પ્રશ્ન સત્તર પ્રતિક એટલે શું પ્રતિક એટલે નિશાની પ્રશ્ન અઢાર ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓ પ્રશ્ન ઓગણીસ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો કચ્છ આવશે પ્રશ્ન વીસ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે અમદાવાદ પ્રશ્ન એકવીસ સૂરજ ઉત્તર તરફ પ્રયાણ કરે તેને શું કહેવાય ઉત્તરાયણ કહેવાય પ્રશ્ન બાવીસ રોડ ઉપર દોડધામ કરવાથી શું થવાની શક્યતા રહેલી છે અકસ્માત પ્રશ્ન ત્રેવીસ વિવિધ તાલુકા સાથે મળીને શું બને છે તો તાલુકા સાથે મળીને જિલ્લો બને પ્રશ્ન ચોવીસ કયો ધુમકે તો છોતેર વર્ષે દેખાય છે હેલીનો ધુમકે તો પ્રશ્ન પચીસ દસમી ઓગસ્ટના દિવસે કોની ખાંભી પર ફૂલ ચડાવીને યાદ કરવામાં આવે છે વિનોદ કિનારીવાલા પ્રશ્ન છવ્વીસ ખોરાકથી શરીરને શું મળે છે ખોરાકથી શક્તિ અને પોષણ મળે છે પ્રશ્ન સત્યાવીસ ખોરાક કઈ રીતે ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ પ્રશ્ન અઠ્યાવીસ જમ્યા પહેલાં અને જમ્યા બાદ કેટલા કલાક સુધી પાણી પીવું જોઈએ નહીં તો અડધા કલાક સુધી પ્રશ્ન ઓગણત્રીસ ખોરાકનું પાચન કરતા અંગોને કયા અંગો કહે છે પાચન અંગો કહેવાય પ્રશ્ન ત્રીસ જે પદાર્થની આરપાર જોઈ શકાય તેવા પદાર્થોને શું કહે છે તો આરપાર જોઈ શકાય તેમને પારદર્શક પદાર્થો કહેવાય પ્રશ્ન એકત્રીસ જે પદાર્થોની આરપાર જોઈ શકાતું નથી તેવા પદાર્થોને શું કહે છે તો જેમની આરપાર જોઈ શકાતું નથી તેમને અપારદર્શક પદાર્થો કહેવાય પ્રશ્ન બત્રીસ મીઠું પકવવાનું કાર્ય કોણ કરે છે અગરિયો પ્રશ્ન તેત્રીસ મીઠાઈ બનાવનારને શું કહેવાય કંદોઈ પ્રશ્ન ચોત્રીસ માછીમાર શેના તરીકે ઓળખાય છે ખાદ્ય ઉત્પાદક તરીકે પ્રશ્ન પાંત્રીસ સિંઘણા વેચનારને શું કહેવામાં આવે છે તો સિંઘણા વેચનારને પાડપુંજો કહેવાય છે પ્રશ્ન છત્રીસ આખા દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ક્યાં થાય છે ગુજરાતમાં પ્રશ્ન સાળત્રી કયો રોગ પગને અસર કરે છે જેથી આપણે ચાલી શકતા નથી પોલિયો પ્રશ્ન આડતરી કેવો ખોરાક આરોગ્યને નુકસાન કરે છે વાસી અને ખુલ્લો પ્રશ્ન ઓગણચ્યાલી માછલી પકડવા માછીમાર સાનો ઉપયોગ કરે છે જાળનો પ્રશ્ન ચાલીસ વિશ્વ સ્વાસ્થ્ય દિન ક્યારે ઉજવવામાં આવે છે સાતમી એપ્રિલ પ્રશ્ન એકતાલીસ વોશિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે પંદરમી ઓક્ટોબર પ્રશ્ન બેતાલીસ બાળ દિન ક્યારે ઉજવવામાં આવે છે ચૌદમી નવેમ્બરે પ્રશ્ન તેતાલીસ વિશ્વ હૃદય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે પ્રશ્ન ચુમ્બાલીસ હિન્દુઓનું ધર્મ સ્થળ કયું છે મંદિર પ્રશ્ન પિસ્તાલીસ મુસ્લિમોનું ધર્મ સ્થળ છે મસ્જિદ પ્રશ્ન છેતાલીસ જૈનોનું ધર્મ સ્થળ છે દેરાસર પ્રશ્ન સુડતાલીસ પારસીઓનું ધર્મ સ્થળ કયું છે અગિયારી પ્રશ્ન અડતાલીસ શીખોનું ધર્મસ્થાન કયું છે ગુરુદ્વારા પ્રશ્ન ઓગણપચ્યા પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ચાર પ્રશ્ન પચ્યા પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે સાત ખંડો આવેલા છે પ્રશ્ન એકાવન પૃથ્વી પર જમીન ધરાવતા ભાગને શું કહે છે તો જમીન ધરાવતા ભાગને ખંડો કહેવાય પ્રશ્ન બાવન પૃથ્વી પર પાણી ધરાવતા ભાગોને શું કહે છે પાણી ધરાવતા ભાગોને મહાસાગરો કહેવાય પ્રશ્ન ત્રેપન શીત કટિબંધમાં વાતાવરણ કેવું હોય છે તો શીત કટિબંધ એટલે ઠંડુ વાતાવરણ હોય પ્રશ્ન ચોપન સૂર્યના કિરણો જ્યાં ત્રાસા પડે છે તેને કેવો કટિબંધ કહેવાય શીત કટિબંધ પ્રશ્ન પંચાવન સૂર્યના કિરણો સીધા પડે છે તેને કેવો કટિબંધ કહેવાય તો ઉષ્ણકટિબંધ પ્રશ્ન છપ્પન કયો ખંડ બરફથી સવાયેલો રહે છે એન્ટાર્કટિકા પ્રશ્ન સત્તાવન ઉષ્ણકટિબંધમાં વાતાવરણ કેવું હોય છે ગરમ પ્રશ્ન અઠ્ઠાવન સમશીતોષ્ણ કટિબંધમાં વાતાવરણ કેવું હોય છે સરખી ગરમી અને સરખી ઠંડી પ્રશ્ન ઓગણસાઠ ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે અરબ સાગર પ્રશ્ન સાઠ ગુજરાત રાજ્યમાં કેટલા પ્રકારની સીમાઓ છે બે જમીન સીમા અને દરિયાઈ સીમા પ્રશ્ન એકસઠ સૌથી લાંબી દરિયાઈ સીમા કયા રાજ્યને છે ગુજરાત પ્રશ્ન બાસઠ ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો લાંબો છે સોળસો કિલોમીટર પ્રશ્ન ત્રેસઠ અરબસાગરમાં કયા કયા અખાત આવેલા છે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પ્રશ્ન ચોસઠ પ્રથમ ભારતીય મહિલા અવકાશયા ત્રિકોણ હતા કલ્પના ચાવલા પ્રશ્ન પાંસઠ ભારતના પહેલાં અવકાશયાત્રિકોણ હતા રાકેશ શર્મા પ્રશ્ન છાસઠ પૃથ્વીના ગોળા ઉપરની ઊભી કાલ્પનિક રેખાઓને શું કહે છે રેખાંશ વૃત્તો પ્રશ્ન સડસઠ પૃથ્વીના ગોળા પરની આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે અક્ષાંશ વૃત્તો પ્રશ્ન અડસઠ પૃથ્વીના ગોળા પરની મધ્યમાં આવેલી રેખાને શું કહે છે કર્કવૃત અગણસિત્તેર કટિબંધના પ્રકાર કેટલા છે ત્રણ સીતકટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધ પ્રશ્ન સિત્તેર વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કઈ સ્થાન ધરાવે છે સાતમું પ્રશ્ન ઇકોતેર અવકાશની સૌથી લાંબી સફળ કરનાર અવકાશયાત્રી કોણ હતા

પૃથ્વીના કોઈપણ પણ ભાગનું સપાટ કાગળ પરનું આ લેખન સિતોતેર શેની શોધ માનવજીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે ચક્રની શોધ પ્રશ્ન ઇઠોતેર પૂર્જી નામના વૃક્ષો ક્યાં આવેલા છે તો હિમાલયમાં પ્રશ્ન ઓગણ્યાસી તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તાંબાના પત્ર ઉપર લખવામાં આવે અને તામ્રપત્ર કહેવાય પ્રશ્ન એસી તરણે તરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે સુરેન્દ્રનગર પ્રશ્ન એક્યાસી ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર કયો છે નવરાત્રિ પ્રશ્ન બ્યાસી રાષ્ટ્રગીત ગાતી વખતે કઈ સ્થિતિમાં ઉભા રહેવું જોઈએ તો રાષ્ટ્રગીત ગાતી વખતે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું જોઈએ પ્રશ્ન ત્રશી કયો તારો હંમેશા આકાશમાં ઉત્તર દિશામાં દેખાય છે ધ્રુવનો તારો પ્રશ્ન ચોર્યાસી મીઠા અવાજે બોલતું પક્ષી કયું છે કોયલ પ્રશ્ન પંચ્યાસી સૂરજ કઈ દિશામાં ઉગે છે પૂર્વ પ્રશ્ન છ્યાસી સૂરજ કઈ દિશામાં આથમે છે પશ્ચિમ પ્રશ્ન સત્યાશી ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે મધ્યપ્રદેશમાં પ્રશ્ન અઠ્યાસી જે ખોરાકમાંથી પૂરતું પોષણ મળે તેવા ખોરાકને શું કહે છે સમતોલ આહાર પ્રશ્ન નેવ્યાસી જે વનસ્પતિ નાની હોય અને ઉંમર ઓછી હોય તેને શું કહે છે છોડ પ્રશ્ન નેવું જે વનસ્પતિ જમીન પર પથરાય કે બીજાના ટેકે ઊભી થાય તેને શું કહે છે વેલા પ્રશ્ન એકાણું જે વનસ્પતિ ખૂબ મોટી થાય અને ઉંમર પણ વધારે હોય તેને શું કહે છે વૃક્ષ કહેવાય પ્રશ્ન બાણું અકસ્માત થાય ત્યારે દવાખાને પહોંચાડતા પહેલાં વ્યક્તિને જે સારવાર આપવામાં આવે છે તેને શું કહેવાય તો પ્રાથમિક સારવાર કહેવાય પ્રશ્ન ત્રાણું આરવ ઉગતા સૂર્યની સામે મોઢું કરીને ઊભો છે તો તેનો પડસાયો કઈ દિશામાં પડશે તો સૂર્યની સામે મોઢું કરીને ઉપ છે માટે એનો દિશા પડછાયો વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં પડશે પ્રશ્ન ચોરાણું વેદ સૂર્યની સામે મોઢું કરીને તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે પૂર્વ દિશામાં પ્રશ્ન પંચાણું કોની કળા વધતી ઘટતી જોવા મળે છે ચંદ્રની છનું બરફના ચોસલામાંથી બનાવેલા ઘરને શું કહે છે ઇગલું સત્તાણું એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને શું કહે છે વધતી કળા હોય તો અજવાળિયું કે શુદ્ધ કહેવાય અઠ્ઠાણું પૂનમ પછીના દિવસોમાં ચંદ્રની કળા ઘટે છે તેને શું કહેવાય અંધારિયું કે વધ કહેવાય પ્રશ્ન નવ્વાણું પક્ષીઓમાં કઈ બાબતો સમાન હોય છે પક્ષીઓમાં ચાંચ અને પાક સમાન હોય છે પ્રશ્ન સો ચંદ્ર